નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રામ સર, રાધિકા સ્કૂલ ત્રંબા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે પાર્ટ 1 ની અંદર બિંદુ, રેખા, સમતલ, વક્ર વગેરેની માહિતી મેળવી, હવે આપણે પાર્ટ 2 ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ વગેરેની આપણે માહિતી મેળવશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ તો ખૂણો, તો સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. તો આપણે પાર્ટ 1 ની અંદર આપણે જોઈ ગયા કિરણ વિશેની માહિતી, કે કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે અને એક અનંત સુધી પ્રસરતું હોય છે બિંદુ. તો અહીંયા આપણે બે કિરણની વાત કરી છે, તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી, એટલે કે સામાન્ય ઉદ્ભવ બિંદુ એટલે કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી જો બે કિરણ નીકળે તો એ ખૂણાની રચના કરે. તો અહીંયા જો આપણે સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે, તો અહીંયા સામાન્ય બિંદુ અહીંયા હું નામ આપું કે એ, બી અને સી. તો આ સામાન્ય બિંદુ આપણું થયું બી. તો બી છે એ ખૂણાનું શિરોબિંદુ થઈ ગયું, અને જે બે કિરણ છે બી એ અને બી સી એ ખૂણાની બાજુઓ અથવા ભુજાઓ થઈ ગઈ. હવે હું અહીંયા એ બિંદુ લઈશ અથવા અહીંયા ઈ બિંદુ લો, એને અહીંયા F કરી દો. તો F અને E, તો આપણે કહી શકીએ કે જે ખૂણો છે A, B અને C એની અંદરનું બિંદુ એટલે F અને બહારનું બિંદુ એટલે E. તો ખૂણાને આપણે સંકેતમાં લખીએ તો ખૂણો B કહી શકાય અથવા A, B, C, અથવા શું લખી શકાય, ખૂણો A, B, C. હવે બીજી વાત કે આકૃતિ દોરો, આપણે કાચી આકૃતિ દોરવાની છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. તો આપણે એવી આકૃતિ દોરવાની છે કે એક સામાન્ય બિંદુ આવે, બે ખૂણા દોરવાના કે જેની અંદર એક સામાન્ય બિંદુ એટલે એક બિંદુ આવે. તો જો હું નામ આપી દઉં એ, બી, સી અને આ ડી. તો જો અહીંયા એ, બી, સી એક ખૂણો થઈ ગયો, પછી સી, બી અને ડી. તો અહીંયા બિંદુ બી છે ઈ એ બી સી ખૂણામાં પણ આવ્યું અને સી બી ડી ખૂણામાં પણ આવ્યું. તો સામાન્ય બિંદુ હોય એવું આપણે આકૃતિ બનાવી. હવે બે સામાન્ય બિંદુ હોય તેવો ખૂણો બનાવીએ. તો જો નામકરણ કરી દઉં તો એ, બી, સી અને ડી. અહીંયા જો ખૂણો એ, બી, સી એ ખૂણો બની ગયો. હવે બીજો ખૂણો છે બી, સી અને ડી. તો અહીંયા જો બી બિંદુ છે અને સી બિંદુ છે એ બંને ખૂણાની અંદર આવે છે, એટલે બે સામાન્ય બિંદુ હોય એવો આપણે ખૂણો બનાવ્યો. તો એ, બી અને સી થઈ ગયું અને પછી બી, સી અને ડી થઈ ગયું. હવે ત્રણ સામાન્ય બિંદુ હોય એવો ખૂણો આપણે દોરવાના છે. તો ત્રણ સામાન્ય બિંદુ હોય એવા ખૂણા દોરી શકીએ નહીં, એટલે આ વસ્તુ અશક્ય છે. તો જો ત્રણ સામાન્ય બિંદુ હોય એવા ખૂણા ન બની શકે તો ચાર સામાન્ય બિંદુ એવા ખૂણા પણ બની શકે નહીં. હવે એક કિરણ સામાન્ય હોય તેવા ખૂણાની રચના કરવાની છે. તો જો નામ આપી દઈશ એ, બી, સી અને ડી. તો અહીંયા જો એ, બી, સી એક ખૂણો બની ગયો, પછી સી, બી અને ડી બીજો ખૂણો બની ગયો. આ એક ખૂણો અને આ બીજો ખૂણો બંનેની અંદર કિરણ બી સી એક સામાન્ય કિરણ આવે છે. તો આ હતી ખૂણાની માહિતી. હવે આપણે ત્રિકોણની માહિતી જોઈએ. તો ત્રિકોણ એ ત્રણ બાજુવાળો બહુકોણ છે. તો ત્રિકોણ છે એ ત્રણ બાજુવાળો બહુકોણ છે. નામ આપી દઈશ એ, બી અને સી. તો જો ત્રિકોણને ત્રણ શિરોબિંદુ એ, બી અને સી અને ત્રણ બાજુઓ એ, બી, બી સી અને એ સી અથવા સી એ. હવે હું અહીંયા એક બિંદુ મૂકું પોઈન્ટ પી અને અહીંયા મૂકીશ ક્યુ. તો આપણે એવું કહી શકીએ કે પી બિંદુ છે એ ત્રિકોણની અંદરનું બિંદુ છે અને ક્યુ બિંદુ છે એ ત્રિકોણની બહારનું બિંદુ છે.
આકૃતિ પરથી જવાબ આપણે લખવાનો છે. તો જો અહીંયા આકૃતિ બનાવેલી છે ત્રિકોણની, નામ આપેલા છે એ બી અને સી, અને એક લંબ બનાવેલો છે જે એ ડી છે. તો કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો. તો આપણે આકૃતિ પરથી જોઈએ તો ત્રણ ત્રિકોણ દેખાય છે આપણે, એ બી અને ડી. તો અહીંયા હું નામ લખીશ ત્રિકોણ એ બી અને ડી. બીજું ત્રિકોણ છે એ ડી અને સી. ત્રીજું ત્રિકોણ છે એ બી અને સી, આખું ત્રિકોણ મોટું એ બી અને સી. સાત ખૂણાના નામ લખો. તો આપણે અહીંયા એક ખૂણો દેખાય છે, ખૂણો બી, ખૂણો એ, ખૂણો ડી, ખૂણો સી, ખૂણો ફરીથી અહીંયા ડી બને છે એક, અને ખૂણો એ બને છે. આપણે આ એ ખૂણો છે એનું નામ આપણે એ સી એ બી પણ લખી શકીએ, અને એક ખૂણો છે એને સી એ ડી પણ લખી શકીએ. તો આવી રીતે આપણે બીજો એક ખૂણોનું નામ લખીએ આપણે અહીંયા બી. તો એ બી અને ડી, એ બી અને ડી. તો આવી રીતે આપણે ખૂણાના નામ લખવાના હતા. છ રેખાખંડોના નામ, તો છ રેખાખંડ દેખાય છે એ બી, રેખાખંડ એ બી, પછી બી ડી, પછી ડી સી, પછી એ ડી અને એ સી. બીજું છે બી સી. આ હતા રેખાખંડ. કયા બે ત્રિકોણમાં ખૂણો બી સામાન્ય છે? તો જો એ બી ડી, ત્રિકોણ એ બી ડી, એ બી ડી થઈ ગયું, અને એ બી સી, તો ત્રિકોણ એ બી સી, બંનેની અંદર બી ખૂણો છે એ સામાન્ય છે. તો આ હતી ખૂણો અને ત્રિકોણ વિશેની માહિતી. તો નેક્સ્ટ આપણે ચતુષ્કોણની વાત કરીએ. તો ચતુષ્કોણ એટલે ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. જેમ આપણે આગળ જોયું કે ત્રણ બાજુઓ ધરાવતા હોય એને આપણે ત્રિકોણ કહેતા હતા, તો અહીંયા ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. તો આપણે ચતુષ્કોણની આકૃતિ બનાવીએ. નામ આપી દઈએ આપણે પી ક્યુ આર અને એસ. તો ચતુષ્કોણને ચાર બાજુ હોય છે, પી ક્યુ, ક્યુ આર, આર એસ અને એસ પી. તો ચાર બાજુ, પછી ચાર શિરોબિંદુ જે પી ક્યુ આર અને એસ, ચાર બાજુ, ચાર શિરોબિંદુ અને ચાર ખૂણા જે અહીંયા પી ખૂણો, ક્યુ ખૂણો, આર ખૂણો અને એસ. બીજી વાત, જો ચતુષ્કોણની અંદર સામસામેના જે ખૂણા છે, સામસામેના શિરોબિંદુ છે, એમને આપણે જોડીએ તો વિકર્ણની રચના થાય. પીની સામેનો ખૂણો આર છે, ક્યુની સામેનો ખૂણો એસ છે, બંનેને આપણે જોડીએ તો વિકર્ણની રચના થાય. તો આપણે એવો પ્રશ્ન પૂછાય કે વિકર્ણ છે એ ચતુષ્કોણની અંદર છેદશે કે બહારની તરફ? તો જવાબ શું આવશે? અંદરની તરફ. વિકર્ણો ચતુષ્કોણની અંદર કેટલા હોય? તો બે વિકર્ણો હોય. એવું ત્રિકોણની અંદર શક્ય થતું નથી. અહીંયા ચતુષ્કોણની અંદર થાય છે, પણ ત્રિકોણની અંદર જે આપણે સામસામેના બિંદુઓ હોય નહીં એટલે વિકર્ણો એની અંદર શક્ય થાય નહીં. તો ચતુષ્કોણમાં સામસામેના શિરોબિંદુને જો જોડવામાં આવે તો થાય છે વિકર્ણ. તો આવી રીતે બે વિકર્ણો, ચાર શિરોબિંદુ અને ચાર બાજુ, એમ ચતુષ્કોણ ને ટોટલ 10 અંગ હોય છે. હવે આપણે અહીંયા ચતુષ્કોણ કે એલ એમ દોરી જવાબ આપો. તો જો ચતુષ્કોણને આપણે સંકેતમાં કેવી રીતે લખાશે? આ ચતુષ્કોણ રહ્યો તો એને સંકેતમાં પી ક્યુ આર એસ, તો ચતુષ્કોણની નિશાની આવી છે અને પી ક્યુ આર એસ આવી રીતે લખાશે. અહીંયા ચતુષ્કોણ કે એલ એમ એમ દોરી જવાબ આપવાના છે. આપણે અહીંયા પ્રશ્નો છે એમના જવાબ, તો આપણે દોરીએ પહેલા કે એલ એમ એન. નામ આપી દઈ શું છે? તો કે એલ એમ એન. તો કે એલ એમ
એન શું છે સામ સામેની બાજુઓની જો તો કે એલ એક બાજુ છે એની સામેની બાજુ કઈ છે તો કે એન અને એમ તો આપણે અહીંયા લખી શકાય કે એલ રેખાખંડ કે એલ કારણ કે રેખાખંડથી બનેલો છે ચાર બાજુઓ ધરાવતા બહુકોણ બહુકોણ કોને કહેવાય તો કે રેખાખંડોથી બનતા જે બને છે એને બહુકોણ કહેશું જે આપણે આગળ જોઈ ગયા છે તો એવી રીતે અહીંયા કે એલની સામેની બાજુ શું થશે તો કે એન એમ તો એની જોડ થશે કે એલ અને એન એમ બીજી જોડ થશે તો કે કે એન ની સામેની બાજુ છે એલ એમ તો બીજી જોડ થશે કે એન રેખાખંડ કે એન અને એલ એમ બીજો પ્રશ્ન છે સામ સામેના ખૂણાઓની જોડ તો અહીંયા કે ની સામેનો ખૂણો કયો છે એમ તો ખૂણો કે અને ખૂણો એમ બીજી જોડ થશે એન ખૂણો છે એની સામેનો ખૂણો તો કે એલ તો ખૂણો એન અને ખૂણો એલ પાસ પાસેની બાજુઓની જોડ તો પાસેની બાજુ છે કે એલ બાજુ છે એક એની પાસેની બાજુ કઈ થશે તો કે એલ એમ એવી રીતે એમ એન બાજુ છે એની પાસેની બાજુ કઈ થશે તો કે એલ તો આપણે જોડ લખીએ તો કે એલ છે બાજુ એની પાસેની બાજુ થશે એલ એમ પણ થઈ શકે અને કે એન પણ થઈ જશે કોઈ પણ લખી શકીએ આપણે કે એન લખીએ હવે આપણે એન અને એમ એની પાસેની બાજુ આ પણ થાય અને આ પણ થાય તો આની પાસેની બાજુ આપણે અહીંયા આ લખશું કે એલ એમ લખશું તો એન એમ અને એની બાજુ પાસેની બાજુ એમ એલ પાસ પાસેના ખૂણાઓની જોડ તો કે ખૂણાની બાજુનો ખૂણો કયો છે પાસેનો ખૂણો કયો થશે એન પણ થશે અને એલ પણ થશે તો આપણે જોડ લખવી છે તો કોઈ પણ એક લખશું ખૂણો કે અને ખૂણો એન એવી રીતે બીજી જોડ લખવાની કે તો એમ ખૂણો લઈએ એની પાસેનો ખૂણો કયો થશે તો કે એલ પણ થશે અને એન પણ થશે તો આપણે અહીંયા લખી દઈએ ખૂણો એલ અને એની પાસેનો ખૂણો આપણે એન લખી દઈએ ખૂણો એન તો આ હતું ચતુષ્કોણ વિશેની માહિતી તો આપણો નેક્સ્ટ ટોપિક છે વર્તુળ તો વર્તુળની અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ તો એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે તો અહીંયા જો નિશ્ચિત બિંદુથી આપણે એક નિશ્ચિત બિંદુ અહીંયા બનાવીએ તો ધારો કે હું અહીંયા એક નિશ્ચિત બિંદુ બનાવું છું આ બિંદુ બિંદુ ઓ નામ આપી દઉં છું ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ તો આપણે ચોક્કસ અંતર ફિક્સ કરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરશું તો હું અહીંયા આટલું અંતર ફિક્સ કરી દઉં તો જો ચોક્કસ બિંદુ આ છે હવે ચોક્કસ અંતર નિશ્ચિત બિંદુ ઓ છે ચોક્કસ અંતર એટલે મેં પરિકરમાં આટલું અંતર ફિક્સ કરી દીધું હવે બિંદુઓ વર્તુળ રચે છે તો આપણે જોઈએ આ નિશ્ચિત બિંદુથી જે ચોક્કસ અંતરે જે આ બિંદુ આવેલા છે આપણે બિંદુ બનાવું છો પરિકરની મદદથી તો આ જે બિંદુઓ છે ચોક્કસ બિંદુ છે નિશ્ચિત બિંદુ ત્યાંથી જે ચોક્કસ અંતર એટલે આટલા અંતરે જે આ અંતર છે એ બધી બાજુ સરખું જ છે નિશ્ચિત અંતરથી જે આ બિંદુઓ છે એ બધા બિંદુને હું જોડી દઈશ તો વર્તુળની રચના થશે તો ચાલો આપણે જોડી દઈએ હવે નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે જો જેટલા પણ છે બિંદુ એ બધા બિંદુને જોડી દઈએ તો એક વર્તુળની રચના થાય છે એમાં જે કોઈ નિશ્ચિત બિંદુ છે એ થઈ જશે આ જે આપણું વર્તુળ છે એનું કેન્દ્ર શું થશે વર્તુળનું કેન્દ્ર કયું તો કે જે આપણે નિશ્ચિત બિંદુ છે એ કેન્દ્ર થઈ જશે ચોક્કસ અંતર તો આ ચોક્કસ અંતર છે જે અહીંયા આપણે જોઈ શકીએ આ ચોક્કસ અંતર છે એ થઈ જશે આપણી ત્રિજ્યા ત્રિજ્યાને આર વડે દર્શાવાય ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય એટલે આર વડે દર્શાવાય ચોક્કસ અંતર છે એ આપણી વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ જે બિંદુઓ વર્તુળ રચે છે જે આ વર્તુળ રચાણું છે અહીંયાથી શરૂ કરી અને અહીંયા જે અંતર બને છે એ અંતરને કહી દેશું વર્તુળનો
परीख, वर्तुळ नो परीख, एक थई गयो वर्तुळ नो केंद्र, बीजू हतु वर्तुळ नी त्रिज्या। हवे आगळ वात करिए तो जो बे वर्तुळ परना कोई पण बे बिंदु ने आपणे जोड़िए तो ई थई जाय जीवा, एने कहेवाय वर्तुळनी जीवा। जे आ बे बिंदु ने आपणे रेखाखंड वडे आपणे जोड़ी दईए तो ई वर्तुळनी जीवा थई जाय। तो बीजी वात वर्तुळनी जीवा, હવે આ જીવા છે એ જો કેન્દ્રમાંથી પસાર થાય, એટલે કે આવી રીતે કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વ્યાસ પણ કહી શકાય। વ્યાસ એટલે શું? તો કે ત્રિજ્યાના ડબલ। અહીંયા જો આટલી ત્રિજ્યા છે અને બીજી આટલી ત્રિજ્યા છે, તો ત્રિજ્યાના બમણા કરીએ તો આપણે વ્યાસ મળે છે, અને વ્યાસ એટલે એ એને જીવા પણ કહી શકીએ। તો જો દરેક જીવા છે એ વ્યાસ નથી, પરંતુ વ્યાસ છે એ દરેક જીવા કહી શકાય। આગળ જોઈએ તો વૃતાંશ, તો વૃતાંશ કોને કહેશું આપણે? તો કે વર્તુળની ચાપ, વર્તુળની આટલી મેં ચાપ લઈ લીધી અને ત્રિજ્યાની બે જોડ, તો એક આ અને એક આ, તો એ ત્રિજ્યાની જોડ થઈ ગઈ। હવે જે આ આપણે ભાગ મળ્યો છે એને આપણે કહેશું વૃતાંશ। બીજી વાત કે જીવા અને વર્તુળની ચાપથી આપણે જે ભાગ મળે છે એને કહેશું વૃતખંડ। શું કહેશું? વૃતખંડ। હવે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે, જીવા અને ચાપ વડે જે ભાગ રચાય છે એને વૃતખંડ કહેશું। ચાપ અને વર્તુળની ત્રિજ્યાની બે જોડ, એક જોડ એનાથી જે ભાગ રચાય છે એને વૃતાંશ કહેશું। વર્તુળની જીવા, તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને રેખાખંડ વડે જોડીએ તો એ વર્તુળની જીવા થઈ ગઈ। વર્તુળની ત્રિજ્યા, તો કે જે આપણે ચોક્કસ અંતર હતું, ચોક્કસ અંતર જે વર્તુળના કેન્દ્રથી, એ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા। વર્તુળનું કેન્દ્ર જે આપણે નિશ્ચિત બિંદુ લીધું એ વર્તુળનું કેન્દ્ર છે, એનું નામ આપણે અહીંયા ઓ બિંદુ આપેલું છે, અને હંમેશા એ વર્તુળના અંદરના ભાગમાં હોય। બીજી વાત વર્તુળનો પરિઘ, તો કે જે આપણે બિંદુઓ જોડ્યા અને અહીંયાથી શરૂ કરીને આ જેટલું પણ અંતર થાય છે એ અંતર એટલે વર્તુળનો પરિઘ। અહીંયા એક આગળ એક સમતલ આવ્યો હતો કે એક જ સમતલમાં, તો એક જ સમતલમાં જે આપણું જે બોર્ડ છે બ્લેકબોર્ડ એ એક સમતલ થઈ ગયું, એ સમતલની અંદર આપણે વર્તુળ રહીશું। તો આ હતી વર્તુળ વિશેની માહિતી। તો આજના લેક્ચરની અંદર આપણે જે પણ જે માહિતી આપણે ભણ્યા છીએ, બિંદુ છે, રેખા છે, સમતલ છે, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ, એના બધાનો ખ્યાલ તમને આવી ગયો હશે। તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। એક નવા ટોપિક સાથે ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।